સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ઝાડા ઉલટી સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ભુજના સરપટ નાકા પાસે આવેલા ગાંધીનગરી વિસ્તારમાં ગટર ઉભરાતા 50 ઘરોમાં ગટરના પાણી ઘૂસી ગયા છે. અહીં અવારનવાર આ સમસ્યા સર્જાતા સ્થાનિકો સમસ્યાથી તોબા પુકારી ઉઠ્યા છે. વોટ લેવા નેતાઓ દોડી આવે છે, પરંતુ સમસ્યાના નિરાકરણની તસ્દી લેતા નથી. ઘરોમાં ગટરના પાણી ઘૂસી જતા જ રોગચાળો સર્જાયો છે. વિસ્તારને 12 મહિના થયા. અમે આ લેખિતમાં દર વારે એક એક મહિના માથે લેખિતમાં નહીં જોઈએ. આ નગરપાલિકા સત્તા પક્ષ કોઈ જાતે આ વિસ્તારને સોતેલો વ્યવહાર કર્યો. ગટર હોય કે પાણીની કેનાલ હોય, હજારો માણસોને નુકસાન થતું હોય, એમાં એ લોકો ક્યારે આમ જોઈને નમી નથી આવ્યા. એક વ્યક્તિ માટે એક ફોન કરે તરત પહોંચી આવે, એને હિતાધી મળી જાય, એને જીસીબી મળી જાય. અમારી પ્રજાનો લાખો રૂપિયાનો ખર્ચો આખો ડૂબમાં બૂટતો હોય માણસો, એને બચાવવા માટે નથી. આ લોકો પોતાનો સત્તા પક્ષ આ વિસ્તારને વંચિત રાખી હતી. 80% મુસ્લિમ એરિયો છે, છતાં તહેવારો રમઝાન મહિનો હોય કે બકરિયા સીજ હોય કે કોઈ પણ દિવાળી હોય, અમારા વિસ્તારમાં કોઈ જાતનું ગટરનું પાણી, સફાઈ, લાઇટનું ફરાજ બંધ, એ લોકોને લેખિતમાં દઈ દઈ. હવે અમે થાક્યા છીએ. તો ઘણા દિવસ થઈ ગયા, ગટર લગભગ 1 વર્ષ થઈ ગયો તકલીફમાં. ઘરની અંદર એવો તકલીફ છે, મોટા દિવસને પણ હવે બહાર નથી લેખિતના નવા પણ કપડાં કરી શક્યા વિસ્તારના લોકોએ. પણ હવે એક માણસ માટે આખી વસ્તુ આવી જાય, જીસીબીઓ ઇત્યાદિ બધી આવતી હોય, અમારે માટે શું કાંઈ નહીં. વોટ માટે બધા માંગણીકારો આવે કે ભાઈ અમને વોટ દેજો, બરાબર. એ વસ્તુ કહે છે અમે તમે સાથ છીએ, બરાબર. પાછું વોટ લઈ જાય છે ને પાછું કોઈ કામ નથી કરતો.